वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। જે આપણે ગણપતિ બાપાને યાદ કર્યા ને તો કોણ મને કહેશે આ ગણપતિ બાપાનું મોઢું કયા પ્રાણી જેવું છે? હાથી જેવું। હાથી જેવું તો તમે બધાય હાથીને જોયો છે ને? હા, જાડો જાડો હાથી, સુકડા જેવા કાન, અને એની સૂંઢ પર કેવી હોય? લાંબી। તો એવો હાથી તમારે દોરતા શીખવું છે, તો ચાલો તૈયાર થઈ જાઓ। કેતન ચિત્રકલાની ચોપડીમાં પાના નંબર 31 પર આપણે હાથી દોરીએ। જુઓ અહીં હાથીનું ચિત્ર છે। હવે આ હાથીના ચિત્રમાં તૂટક તૂટક લાઈન છે, તેને આપણે પેન્સિલ વડે આ તૂટક લાઈન જોડીએ। ચાલો તો સૌથી પહેલા હું સૂંઢથી જોડીશ। આ રીતે ધીમે રહીને આપણે જોડીશું, આ પ્રમાણે ધીમે ધીમે। હવે આપણે મોઢું જોડીએ, હવે આપણે આમ મોઢું જોડી દઈશું। જોડાઈ ગયું? હવે આપણે આ રીતે આગળ જઈશું। જો કેવો સરસ હાથી દોરીએ છે ને, હવે આપણે આને આ રીતે જોડતા જઈશું ધીમે ધીમે। જોડાઈ ગયો? હવે આપણે પગ જોડીએ, જાડો જાડો। હાથીનો પગ જાડો હોય ને, તો એ પ્રમાણે આપણે જોડતા જઈશું। મજા આવે છે ને લાઈન તૂટક તૂટક લાઈન જોડવાની? મજા આવે છે ને? કેવો સરસ આપણે તો હાથી દોરીએ છીએ આ પ્રમાણે જો। ને હાથીનું ગીત આવડે છે? ચાલો તો આપણે ગાઈએ। હાથી બાઈટો જાડા લાગે મોટા પાના, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ। તમને બધાને હાથીનું ગીત તો આવડતું જ હશે ને? તો હવે આપણે આ કાનની તૂટક લાઈન જોડીશું। હવે આ પીઠ પરની લાઈન જોડીએ, ધીમે ધીમે આ રીતે જોડીશું। જુઓ આપણે તો કેવો સરસ હાથી દોરી દીધો ને, આ પ્રમાણે તમારે પણ દોરવાનું છે। આપણે હાથીની આ તૂટક લાઈન દોરી દીધી ને, મને કહો જોઈએ હાથીનો રંગ કેવો હોય? કાળો। પણ અહીં આપણે કાળા રંગની બોર્ડર કરી ને, તો આપણે બીજો રંગ કરીએ। કોણ કહેશે મને કયો રંગ કરીએ આપણે હાથીનો? ટીચર, કઠઈ। કઠઈ, તો ચાલો આપણે કઠઈ રંગ પૂરીએ। આપણે અહીંથી પૂરીશું આ રીતે, પહેલા આપણે બોર્ડરથી આ રીતે ધીમે ધીમે કલર કરશું, જેથી કરીને આપણો કલર સરસ પૂરાય। આ રીતે આપણે પૂરીશું। હાથીભાઈની સૂંઢ તો લાંબી લાંબી। આપણે હાથીના કયા અંગમાં રંગ પૂરીએ છીએ? સૂંઢમાં। આ રીતે આપણે રંગ પૂરીશું ધીમે ધીમે। મજા આવે છે ને રંગ પૂરવાની? એ તમને બીજું કોઈ હાથીનું ગીત આવડે છે? આવડે છે? ચાલો હું તમને ગાઈ બતાવું। ચાલો તો આપણે ગાઈએ, હો મારી સાથે ગાજો। તારો પારો હાથી સૂંઢમાં લાવે પાણી,
એ પાણી તો ગંદો, ચંદુ ના માટે ચોટલી, બા બનાવે રોટલી, એક રોટલી ખાવા દે, હાથી માં રંગ પૂરવા દે. હવે આપણે આ જે બોર્ડર કરેલી છે ને, એ બોર્ડર પર આપણે આ રીતે કથ્થઈ રંગથી પાછા ફરી બોર્ડર કરી દઈશું, જેથી આપણો રંગ સરસ પૂરાય. આ રીતે જાડી જાડી આપણે બોર્ડર કરીશું. કરી દીધી, હવે આપણે હાથીમાં રંગ પૂરીશું. અહીંથી આપણે રંગ પૂરીશું, ધીમે ધીમે આખા હાથીમાં આપણે આ પ્રમાણે રંગ પૂરી દઈશું. એને પૂંછડીમાં રંગ પૂરીશું આ પ્રમાણે પૂરી દઈશું. જો આપણે હાથીમાં રંગ પૂરી દીધો ને, હવે એની પીઠ ઉપર આ કંબલમાં રંગ પૂરીશું. તો કયો રંગ પૂરીશું, ચાલો તમે મને કહો, એ જ હું રંગ પૂરીશ, લાલ. લાલ, ચાલો તો સૌથી પહેલાં આપણે લાલ રંગ અહીં હું આ રીતે પહેલાં બોર્ડર કરી દઈશ આ રીતે, એટલે જેથી કરીને આપણો કલર સરસ પૂરાય. હવે બોર્ડર થઈ ગઈ ને, આપણે અંદર રંગ પૂરીશું આ પ્રમાણે રંગ કરીએ. હવે આપણે આ વચ્ચે કયો રંગ પૂરીશું? ટીચર પીળો. પીળો, ચાલો તો આપણે પીળો રંગ પૂરીએ. અહીં પર પહેલા આપણે બોર્ડર કરી દઈશું આ પ્રમાણે. જો આપણે બોર્ડર કરી દીધી ને, હવે આપણે એમાં રંગ પૂરીશું. જુઓ, આપણો હાથી તૈયાર. હવે તમારે ચોપડીમાં આ જ પ્રમાણે હાથીની તૂટક લાઈન જોડીને રંગ પૂરવાનો છે. તો તમે બધા પૂરશો ને? હા.